નમસ્કાર મિત્રો, સરસ મજાના નિશાયકના ક્વેશ્ચનની રકમ તમારી સમક્ષ છે કે જો એક ઓમેગા અને ઓમેગા સ્ક્વેર સંકર સંખ્યાઓની વાત થઈ રહી છે ને એ એકના બે ત્રણ ઘનમૂળ હોય તો તમને જાણીતી માહિતીઓ હોવી જ જોઈએ અને ન હોય તો અહીંયા નોંધ લખી જ નાખીએ છીએ કે એકના ઘનમૂળ ત્રણ માટે વન પ્લસ ઓમેગા સ્ક્વેર જ્યારે 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 મળે તો એમનો મૂલ્ય ઝીરો હોય. ચેપ્ટર પાંચ સંકર સંખ્યાઓ સ્ટાન્ડર્ડ 11th કન્સેપ્ટને આધારે લખું છું. અને બીજો કન્સેપ્ટ, ઓમેગાની ત્રણ ઘાત એક થાય, ઓમેગાની છ ઘાત એક થાય, ઓમેગાની નવ ઘાત એક થાય, ઓમેગાની ચાર તેરી બાર ઘાત એક થાય. કેમ ભાઈ? તો કે આનો વર્ગ એક, આનો ઘને એક, આનો ચાર ઘાતે એક, નાની પાંચ ઘાતે એક, એટલે કે ઓમેગાની ત્રણ ને એકને આધારે આ બધી વસ્તુઓ તમે લખી શકો છો. ઓકે, હવે ક્વેશ્ચનમાં શું? તો કે તમે અહીંયા જોઈ શકો છો કે આ ત્રણેયનો જો સરવાળો અહીંયા લેવામાં આવે, અહીંયા જો આ આવી જાય, આ જો અહીંયા આવી જાય તો શું થાય? તો કે તો તમને ઝીરો નામનો જવાબ દેખાય છે. વન પ્લસ ઓમેગાની એન પ્લસ ઓમેગાની ટુ એન. ચાલો એ પહેલા ક્રિયા લઈએ. ઓકે, વન પ્લસ ઓમેગાની એન પ્લસ ઓમેગાની ટુ એન, એમની બાજુમાં ઓમેગાની એન પ્લસ ઓમેગાની ટુ એન પ્લસ વન, અને પાછું જુઓ જી ઓમેગાની ટુ એન પ્લસ વન પ્લસ ઓમેગાની એન, બાકી એઝ ઇટ ઇઝ. હું અત્યારે લખીશ પણ નહીં, કારણ કે એની તમારે બોર્ડની એક્ઝામ વખતે જરૂર નથી, પણ મારે તો અહીંયા દર્શાવવું પડશે ઓમેગાની ટુ એન અને વન, ઓમેગાની ટુ એન વન અને ઓમેગાની એન. આ ભાઈ તો ત્રણેયમાં સરખ્યા સરખા છે, કોમન જ લઈ લ્યો. ઓકે, લઈ લીધા સાહેબ કોમન. આ વસ્તુ જો કોમન લેવામાં આવે તો હવે તમારી પાસે શું આવે? તો કે તમારી પાસે આવે વન પ્લસ ઓમેગાની એન અને ઓમેગાની ટુ એન નામની વસ્તુ કોમન, બાકી વધે એ તો વન વન અને વન જ રહેશે અહીંયા, કારણ કે એ તો બધું બહાર છે માચડો. તો હવે શું વધે? ઓમેગાની એન વધે, ઓમેગાની ટુ એન વધે અને વન વધે. ઓમેગાની ટુ એન વધે, વન વધે અને ઓમેગાની એન ઘાત વધે. ઓકે, ડન છે. તો હવે આમાં આગળ વધીએ તે માટે, ઓકે, બે પ્રકારના ઝીરો બનાવી શકાય છે, વન પ્લસ ઓમેગાની એન અને પ્લસ ઓમેગાની ટુ એન ગુણ્યા. અચ્છા, સીધી તો નિશાયક ચાલુ છે, તો નિશાયક વન માઇનસ વન ઝીરો, ઓમેગાની એન માઇનસ ઓમેગાની ટુ એન, ઓમેગાની એન માઇનસ ઓમેગાની ટુ એન, ઓમેગાની ટુ એન માઇનસ વન, ઓમેગાની ટુ એન માઇનસ વન. ઓકે, આમાંથી આને બાદ કરો ઝીરો, આમાંથી આને બાદ કરો ઓમેગાની ટુ એન માઇનસ વન, આમાંથી આને, અચ્છા, વન માઇનસ ઓમેગાની એન, બાકી બધું તો વન વન અને ઓમેગાની એન ઘાત છે. હવે ભાઈશ્રીનું વિસ્તરણ કરતા, ઓકે, વન પ્લસ ઓમેગાની એન પ્લસ ઓમેગાની ટુ એન, અને વિસ્તરણમાં આપશ્રી જોઈ શકો છો એટલો પદ તો આ બે ઝીરોના લીધે નીકળી જ જશે. હવે વૈધો એ આમનો ગુણાકાર આવે તો ઈ છે ઓમેગાની એન માઇનસ ઓમેગાની ટુ એન, ચોકડી ગુણાકાર મારો એટલે દેખાય વન માઇનસ ઓમેગાની એન માઇનસ આમનો ચોકડી ગુણાકાર. અચ્છા, એકનું એક પદ બે વાર, તો ઓમેગાની ટુ એન માઇનસ વનનો સ્ક્વેર આવી રીતે રહેશે. ઓકે, હવે સંકર સંખ્યાને આધારિત જ આગળ વધીએ, પણ એનું વિસ્તરણ જે મેં નોંધમાં કીધું હતું એ ભૂલી ન જતા ભાઈ. વન પ્લસ ઓમેગાની એન પ્લસ ઓમેગાની ટુ એન કૌંસમાં ઓમેગાની એનને અંદર ગુણો, તો પહેલું થાય ઓમેગાની એન માઇનસ ઓમેગાની ટુ એન, કારણ કે આમની સાથે આમનો, આમની સાથે આમનો ગુણાકાર આવે માઇનસ ઓમેગાની ટુ એન અગેન, પછી માઇનસ માઇનસ બે વાર, પ્લસ ઓમેગાની થ્રી એન, ઓમેગાની થ્રી એન સાહેબ એક કયો ને, ડન. ઓકે, માઇનસ કૌંસમાં આનું વિસ્તરણ કરો એટલે ઓમેગાની ફોર એન માઇનસ ટુ ઓમેગાની ટુ એન પ્લસ વન નામની વસ્તુ જણાશે. હવે સાંભળજો, ઓમેગાની ફોર એન ઇઝ નથિંગ બટ, આવું લખી શકાય ઓમેગાની થ્રી એન ઓમેગાની એન આધાર સરખો ઘાતનો સરવાળો, ધોરણ આઠ, યસ, તો આધાર સરખો ઘાતનો સરવાળો ચાર એન જ થાય. ઓમેગાની થ્રી એન ને તો તમે એક કયો છો, તો આ તો વન ગુણ્યા ઓમેગાની એન એટલે કે ઓમેગાની એન છે. આનો ઉપયોગ હું અહીંયા કરીશ એટલે મેં લખેલું છે, બાકી એની કોઈ જરૂર છે નહીં. જો ડિરેક્ટ આવડે તો આ લખવાની જરૂર નથી. ઓકે, આગળ વધીએ. વન પ્લસ ઓમેગાની એન પ્લસ ઓમેગાની ટુ એન ગુણ્યા ઓમેગાની એન, ઓમેગાની એન, અચ્છા, એન ઘાત લખવાની છે, માઇનસ બે વખત ઓમેગાની ટુ એન. કેમ સાહેબ? અહીંયા રહી બે વખત,
प्लस वन अहीं रू माइनस अंदर आपो माइनस ओमेगा चार एन, ओमेगा चार एन एट्ले कि ओमेगा एन माइनस फरी थी अंदर आपो अहीं एट्ले बे वार माइनस मोटू माइनस नहीं प्लस ओमेगा टू एन पर आग बे है तो आप केम भूली जाइए माइनस अंदर आपो माइनस वन रहें हवे जोई सको छो ओमेगा एन यस सर एक प्लस एक माइनस हजू जोई सको छो माइनस टू एन प्लस टू एन यस सर अने हजू जोई सको छो प्लस वन अने माइनस वन अच्छा तो आ आखो काउंस शू थी जाए जेड ई आर ओ एटले के जीरो जीरो गुणिया आगड़ भाई गम्मे ते केम नथी तेथी तमारा क्वेश्चन नो आंसर जीरो गुणिया गम्मे ते पद एटले के जीरो रहेशे एटले के आपश्रीना ऑप्शन तरीके जे कंई पण छे एमांथी ऑप्शन नंबर ए आपश्रीनो परफेक्ट आंसर रहेशे।